આ તરફ વડોદરામાં પણ આરોગ્ય વિભાગની જાહેરાતની અમલવારીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ જ્યાં એસએસજી હોસ્પિટલમાં ટીવી નાઇનના રિયાલિટી ચેકમાં તંત્રની ખોલી ગઈ પોલ ગઈકાલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં રવિવારે સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ઓપીડી ખોલી રહેવાની જાહેરાત કરી હતી પરંતુ સરકારી હોસ્પિટલના તબીબો આરોગ્ય વિભાગની જાહેરાતને ઘોડીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે ટીવી નાઇનના રિયાલિટી ચેકમાં ઓપીડીમાં મોટા ભાગના વિભાગોમાં તબીબો ગેરહાજર જોવા મળ્યા હતા તથા તબીબોની ગે રાજની અંગે ટીવી નયન દ્વારા જાણવાનો પ્રયત્ન કરાયો હતો ત્યારે હોસ્પિટલનો સ્ટાફ ભાગતો નજરે ચડ્યો અતરે મહત્વપૂર્ણ છે કે એક તરફ રાજ્ય સરકાર જનતાની સુખાકારી માટે રવિવારે ઓપીડી ખોલી રાખવાની પ્રજાલક્ષી જાહેરાત કરે છે ત્યારે બીજી તરફ સરકારી હોસ્પિટલના તબીબો સરકારની જાહેરાતની અમલવારી કરવામાં નિષ્ફળ જઈને તંત્ર તથા પ્રજા માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે રાજ્યના નાગરિકોને આરોગ્યની સેવાઓ વધુ સમય સુધી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જાહેરાત કરવામાં આવી હતી જેની અંદર રવિવારે પણ સવારે નવથી એક વાગ્યા સુધી જે ઓપીડી છે તે ચાલુ રાખવાની વાત કરવામાં આવી હતી જાહેરાત તો થઈ ગઈ પરંતુ હાલમાં વડોદરાની એસએસજી હોસ્પિટલની કયા પ્રકારની સ્થિતિ છે રિયાલિટી ચેક થઈ રહ્યું છે શું નામ છે તમારું રાજેશ મોર્યા શેની માટે આવ્યા છો

ત્યારે આજે એક પણ સર્જરી વિભાગમાં ડોક્ટર અત્યારે હાજર નથી એક સ્ટાફ નર્સ છે આપણે સ્ટાફ નર્સ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ છે બેન તમારું કેટલા સમયથી તમે અહીંયા આવ્યા છો સવારે નવ વાગે સામાન્ય રીતે અહીંયા કેટલા ડોક્ટર હોય છે અમારે ઇન્ચાર્જ સિસ્ટરને તમે મળેલો ને ઇન્ચાર્જ સિસ્ટર ઇન્ટરવ્યુ આપશે જોઈ રહ્યા છો સરકાર દ્વારા ભલે જાહેરાતો કરવામાં આવતી હોય પરંતુ સાચી સ્થિતિ કયા પ્રકારની છે સ્ટાફ નર્સ પોતાની ડ્યુટી પર છે પરંતુ તેઓ બોલવા માટે નથી બોલી શકતા કારણ કે તેમને પણ ઓથોરિટીની મર્યાદાઓ નડી રહી છે તેના કારણે તેઓ વાત નથી કરતા પરંતુ જે પ્રકારની રાજ્ય સરકારની જાહેરાત છે તેનો પહેલા દિવસથી જ વડોદરા એસએસજી હોસ્પિટલમાં વિરોધ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન વડોદરા